નમસ્કાર, હું ગાર્ગી પસારી ઠક્કર ગાંધીનગરથી મારી તમામ દીકરીઓને ગુરુ પૂર્ણિમાના આજના આ પાવન અવસરે દિલથી આશીર્વાદ આપું છું. આપ સૌ દીકરીઓ ભારતની આ શાસ્ત્રીય કલાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે આગળ વધારો એવી મારી શુભેચ્છાઓ. સાથે સાથે મારા તમામ ગુરુજન કે જેમના અથાગ પરિશ્રમથી આજે હું આ મુકામ પર પહોંચી છું અને મને એવી પ્રેરણા મળી છે, તેઓના ચરણોમાં મારા સચ્ચત વંદન. હેપી ગુરુ પૂર્ણિમા. नमस्कार, मैं कृष्ण सिंह चावड़ा, गांधीनगर डिस्ट्रिक्ट क्रिकेट एसोसिएशन का हेड कोच. आज गुरु पूर्णिमा के दिन मैं मेरे सभी स्टूडेंट को आशीर्वाद देना चाहता हूँ कि वो अपना, अपने परिवार का और देश का नाम दुनिया में रोशन करें. एक शिक्षक वो नहीं है जो आपको पढ़ाए, पर जिन जिन लोगों से आपको कुछ ना कुछ सीखने को मिले वो सब शिक्षक है. भारत एक ऐसी भूमि है जहाँ गुरु शिष्य के रिश्ते को सबसे ऊपर माना गया है. मैं चाहता हूँ कि ये परंपरा हमेशा कायम रहे. धन्यवाद. जय हिंद. प्रज्ञेश मिसरिया, ब्लैक बेल्ट फोर्थ डैन, इंटरनेशनल कोच ताइक्वांडो. मारा तमाम गुरुजनों ने आज नमन करता गुरु पूर्णिमा ना पावन अवसर नी आप सर्व ने अने तमाम मारा शिष्यों ने अभिनंदन पाठवु छु. गुरु पूर्णिमा नो दिवस पावन दिवस छे दरेक शिष्य माटे, दरेक गुरु माटे. माणसना जीवन में त्रण गुरु होय छे. एनो पहलो गुरु, दरेक व्यक्ति नो एक पहलो गुरु छे एनी माता छे, के जे एने पहलो शब्द बोलता शीखवे छे. शब्द बोलवु एटले कम्युनिकेशन, ए एक माता एक बाळक ने शीखवे छे. एटले माता एनो पहलो गुरु थई. વ્યક્તિનો બીજો ગુરુ છે એના પિતા, કે જે એને આંગળી પકડી અને ચાલતા શીખવે છે. ચાલવું એટલે કે જીવનમાં પ્રગતિ કરવી, એક સ્ટેપ પછી બીજો સ્ટેપ. અને ત્રીજો વ્યક્તિ, ત્રીજો જે એનો ગુરુ છે, ત્રીજો વ્યક્તિ જે ગુરુ છે એ છે એક એવી વ્યક્તિ કે જે એને હુનર શીખવે છે, એક એવી કળા શીખવે છે, એક એવું શિક્ષણ આપે છે કે જેના થકી વ્યક્તિ સમાજમાં પોતાનું નામ બનાવી શકે છે, સમાજમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી શકે છે અને એક લક્ષ્ય લઈને અને આગળ વધે છે અને સમાજને ઉપયોગી થઈ શકે છે. તો આ ત્રણ વ્યક્તિ, ત્રણ ગુરુ છે આપણા, એ દરેકના જીવનમાં હોય છે. તદુપરાંત દરેક એવી પરિસ્થિતિ કે જે આપણને કંઈક નવું શીખવી જાય છે, દરેક એવી વસ્તુ કે આપણને જીવન જીવતા શીખવે છે, જીવનમાં કંઈક નવું શીખવે છે, એ તમામે તમામ વ્યક્તિઓ, તમામે તમામ વસ્તુઓ, તમામે તમામ પરિસ્થિતિઓ આપણી ગુરુ છે. દરેકની પાસેથી કંઈક શીખવું અને એ શીખ્યા પછી જે શીખેલ છે, જે શિક્ષણ છે એનો સદુપયોગ કરી સમાજને સદૈવ ઉપયોગી બની રહેવું, એ જ એક સારા શિક્ષક અને એક સારા શિષ્યનું કર્તવ્ય છે. સમાજને હંમેશ માટે ઉપયોગી થતા રહો તેવી અભ્યર્થના સર. ફરી એકવાર હેપી ગુરુ પૂર્ણિમા ટુ ઓલ માય સ્ટુડન્ટ્સ એન્ડ ઓલ ઓફ યુ. થેન્ક યુ. નમસ્તે, હું મોના વ્યાસ, કોઇમ્બતુર તમિલનાડુમાં રહું છું. હું કડી સ્કૂલની વિદ્યાર્થીની હતી. આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વ પર જ્યારે મને બે શબ્દ બોલવાનો લાવો મળ્યો છે તો હું મારી ખુશી વ્યક્ત કરી શકતી નથી. આજે ઘણા વર્ષો પછી મારા ટીચરો, મારા શિક્ષકો વિશે મને બોલવાનો ચાન્સ મળ્યો છે. કડી સ્કૂલની તો શું વાત કરું, એ આપણા જૂના સ્મરણો મને હજી પણ ખૂબ જ જીવન તાજા છે.
જ્યારે હું એ મારા કૌશલ્યા ટીચર નટુ સર, અનુરાધા ટીચર, કુમુદ ટીચર બધાને મારા ખૂબ ખૂબ પ્રણામ. અને જ્યારે હું કૌશલ્યા ટીચરના ટ્યુશનમાં જતી હતી, ગણિતનું ટ્યુશન, એ તો હું ભૂલી નહીં શકું, કેમકે હું ગણિતમાં બહુ નબળી હતી અને જે રીતે મને ટીચર પનિશમેન્ટ આપતા હતા એ તો બહુ જ, તો એ બધું યાદ આવે છે. આજે પણ એ જીવંત છે મારા મારા સ્મરણમાં. અને એ જે એ દિવસો હતા એ ખરેખર આપણે ભૂલી નહીં શકીએ ક્યારે પણ. અને અત્યારે જે મહામારી ચાલી રહી છે એના માટે હું એટલું જ કહું, મારા ગુરુજનો ખૂબ જ સ્વસ્થ અને નિરોગી રહે એવી જ મારા પ્રભુને પ્રાર્થના. આપણા જીવન ઘડતરમાં આપણા ગુરુનો બહુ મોટો યોગદાન છે, બહુ મોટો ફાળો છે, એ માટે ગુરુજનોને ખૂબ ખૂબ પ્રણામ, ખૂબ ખૂબ વંદન. જય શ્રી કૃષ્ણ. હું રશ્મિ એચ ભટ્ટ, કડી સર્વ વિદ્યાલયની નિવૃત્ત શિક્ષિકા છું. આજે હું આપને ગુરુ પૂર્ણિમા નિમિત્તે બે શબ્દ કહેવા માગું છું. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મારી દ્રષ્ટિએ મારા ગુરુજનો હું ત્રણને કહી શકું. સૌ પ્રથમ તો મારા જન્મદાતા, મારા માત પિતા, કે જેમણે સંસ્કાર આપી સારી રીતે ઉછેર કર્યો, તદુપરાંત જેણે કેળવણીનો રસ્તો બતાવ્યો એવા માર્ગદર્શક મારા ગુરુજનો, જેમને મારા કોટી કોટી નમસ્કાર. તદુપરાંત ત્રીજા તબક્કે મારા વાલા વિદ્યાર્થીઓ કે જેમને લીધે કંઈક ને કંઈક હું શીખતી રહી છું અને શીખતી રહીશ, જેમ કે આ કશ્યપભાઈ કે જેમણે મને આ રીતે મારા વિચારોને રજૂ કરવાની સુંદર તક આપી છે, તે સૌની હું ઋણી છું. ગુરુ પૂર્ણિમા વિશે આજે કહેતા એટલું મને પોતાને ચોક્કસ જરૂર લાગે છે કે ગુરુજી આપણા માર્ગદર્શક ચોક્કસ બને છે, પરંતુ એ પથદર્શક તરીકે આપણને રસ્તો ચીંધે છે, રસ્તો બતાવે છે, પરંતુ એ રસ્તા પર પ્રત્યેક માણસે પોતાની મહેનત અને બુદ્ધિથી પ્રયાણ કરવું પડે છે અને કરવું જોઈએ. આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે વધુ તો હું કશું કહેતી નથી, પરંતુ મારા વાલા વિદ્યાર્થીઓને અનેક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી પ્રભુ પ્રાર્થના.